નથી આ નાટક નથી ભવાઈ સાસુ વહુની નથી લડાઈ નથી ભવાઈ સાસુ વહુની નથી લડતે રાણી પર જેઠાણી ન કરતી ચડાઈ તો એ કેવી થાય મારા મારીને પિટાઈ માં ભારત રોજ ખેલાતું નથી કોઈ નવાઈ આમ જુઓ તો બંને વચ્ચે એક છે સગાઈ એક છે નણંદ ને બીજી ભોજાઈ બકલી પેપર વાંચવા દે મને પહેલા પેપર હું વાંચીશ ના બકલી પહેલા હું વાંચીશ કેમ કે મારી નજર પહેલા પડી આના ઉપર પહેલા પેપર હું જ વાંચીશ કેમ કે આના પર મારું નામ લખાયું છે કેમ બકલી તારા લગ્ન છે મારા લગ્ન તો નથી પણ મગન મારી સાથે છે મગન કોણ મગન મગન આપણો પેપર વાળો એને મેં કહ્યું હતું કે પેપર પર તું મારું નામ લખજે અને જો અહીંયા મારું નામ પણ લખાયું છે એટલે પહેલા પેપર હું જ વાંચીશ એટલે કાલે ઉઠીને પેલો મગન યો આ ઘર પર તારું નામ લખશે તો શું આ ઘર તારું થઈ જશે હા હે ચલ લાવ પેપર ના પહેલા હું વાંચીશ કીધું ને પહેલા હું વાંચીશ એટલે હું વાંચીશ હું વાંચીશ હું જો સુશીલા સુશીબેન મને બોલાવી હા તને ખબર છે કે આજના છાપામાં શું છપાયું છે શું સાંભળ પ્રાણી સંગ્રહાલયમાં એક વાંદરીનું નામકરણ કરવામાં આવ્યું છે હે હા અને વાંદરીનું નામ શું છે તને ખબર શું રાખ્યું સુશીબેન બકુલા બકુલા શીલા ઓ સુશીલા જો આમાં પણ એક ન્યૂઝ છપાયા છે જે પ્રાણી સંગ્રહાલયમાં વાંદરીનું નામકરણ થયું ને એ નામકરણમાં બધા જ પ્રાણીઓ આવ્યા હતા પણ એક ગધેડી જ નહોતી આવી ખબર છે શું કામ શું કામ કેમ કે એ ગધેડી છે ને ન્યૂઝપેપર વાંચવામાં બિઝી હતી બકલી તે મને ગધેડી કહી હા તો તમે પણ મને હમણાં વાંદરી કીધું જ ને એ મેં કઈ કીધું નથી એ પેપરમાં લખ્યું છે એવું હા તો મેં પણ તમને કઈ કીધું નથી એ પણ આ પેપરમાં જ લખ્યું છે ચલ બતાવ બતાવ હું શું કામ બતાવું તમે બતાવો તું બતાવ પહેલા મને હું શું કામ બતાવું ને બતાવ અરે પહેલા તે મને કહ્યું ને તમે પહેલા ત્યાં બોલ્યા અરે શું થયું કઈ નહીં બે બિલાડીની લડાઈમાં એક વાંદરી ફાવી ગઈ હે એટલે એટલે એ જ કે આ જુઓ હેન્ડબિલ આમાં હસુમતીના વખાણ છપાયા છે વખાણ હે વખાણ શું લખ્યું છે આમાં આમાં લખ્યું છે કે હસુમતીએ ગઈકાલે ભર બજારે એની છેડતી કરનારા છોકરાને લાફો માર્યો અને પોલીસમાં પકડાવી દીધો અને પછી એના વખાણવાળા હેન્ડબિલ એને ઘરે ઘરે વેચ્યા છે સુશીલા હવે તું જોજે હું પણ બજારે જઈશ અને ત્યાં જઈને મારી છેડતી કરાવીશ પછી પેલા છેડતી કરનારને હું પોલીસમાં પકડાવી દઈશ અને પછી જોજે ઘરે ઘરે મારું પણ નામ થશે બકી બકી તું પેપર વાંચા બેટા પેપર વાંચ ત્યાં સુધી હું આવું છું મારું નામ કરીને હજારે માહી તેરા રસ્તા હો દેખ લિયા ઓહો આજા આજા જલ્દી આજા ઓ સુશીબેન તમને હાચે જેવું લાગે છે કે આવી રીતે પોતાની છેડતી કરીને અને છેડતી કરનારને પોલીસમાં સોંપીને તમે ફેમસ થાશો હા હા કેમ નહીં પેલી હસુમતી ફેમસ થઈ શકે છે તો હું કેમ નહીં પણ ગુણવંતીબેન હજી સુધી કોઈ રોડ રોમિયો કેમ નથી દેખાતો જો કોઈ આવી રહ્યું છે ચીકુના પપ્પા હા તૈયાર થઈ જાઓ
આમની પાસે પોતાની છેડતી કરાવવા માટે. ના 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 ગુણવંતી બેન, આ તો ચીકુના પપ્પા છે, હું એમને મારી છેડતી કરવા માટે કઈ રીતે કહી શકું છું? એમાં ખોટું એ શું છે? હવે પોલીસ કઈ એમને મારી થોડી નાખવાના છે, એ તો પોલીસ સ્ટેશનમાં લઈ જશે ને એક બે લાફા ઠોકશે અને છોડી દેશે. હવે તમારે બીજા કોઈની રાહ જોવી હોય ને તો તમારી મરજી. ના ગુણવંતી બેન, હું એ થાકી ગઈ છું ઊભી રહી રહીને. તમે જેમ કહેશો ને એમ જ હું કરીશ. બીડી જલઈ લે જીગર સે પિયા, જીગર માં બડી આગ હે લાલ 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 લાલ. એ લુલુલુ ઉભી રે ઉભી રે. આ મને એમ કે કે આ બીડી પીવાનું શરૂ ક્યારથી કર્યું? ઓહો શું વેશ કાઢ્યા છે આ બધા, શું વેશ કાઢ્યા છે વેશ. હા ચીકુના પપ્પા, મને કહો કે હું એકદમ બ્યુટીફુલ લાગું છું ને? અરે બ્યુટીફુલ ની તો ખબર નથી, પણ લગભગ ધતુરાના ફૂલ જેવી તો લાગે જ છે. ચીકુના પપ્પા પ્લીઝ મારી છેડતી કરો ને, પ્લીઝ કરો ને પ્લીઝ. જગતની પહેલી બૈરી જોઈ જે પોતાના ધણી પાસે છેડતી કરાવવા માંગે છે. અરે પણ તારે તારી છેડતી કરાવી છે શું કામ? નામ ના મેળવવા માટે ચીકુના પપ્પા. જો તમે મારી છેડતી કરશો પછી હું તમને એક લાફો મારીશ અને પોલીસને સોંપી દઈશ. છેતી હું ફેમસ થઈ જઈશ. એટલે પોતાની પ્રસિદ્ધિ માટે તું વરનો આવો ઉપયોગ કરીશ? એમાં કંઈ ખોટું નથી. યુદ્ધ અને રાજનીતિમાં બધું માફ હોય, માટે ચૂપચાપ છેડતી માટે તૈયાર થઈ જાઓ. એમ વાત છે તો હમણાં હું મારો ગેટઅપ ચેન્જ કરીને આવું છું. ચીકુના પપ્પા ક્યાં છો તમે? ચીકુના પપ્પા ક્યાં છો તમે? એ રાની મુખર્જી ઇધર દેખ. ચીકુના પપ્પા તમે તો ગુલામ ફિલ્મના આમિર ખાન જેવા લાગો છો. અને લાગે છે ને? લાગે છે લાગે છે. ચાલો ચાલો. હા બોલ છેડતી કરો ને. છેડતી કરો. હે ક્યા બોલતી તું? હે ક્યા મેં બોલું? સુન સુના અતિ કે વડાલા ખંડાલા. ચીકુના પપ્પા ખંડાલા ખંડાલા અતિ ક્યા ક્યા કરું આખી મેં ખંડાલા. નાચેંગે ગાયેંગે એશ કરેંગે ઓર ક્યા. છોકરી નથી તારે બધું છે. શું બોલે છે? હમણાં સીધો કરું છું. આ છોડ છોડો. હમણાં આને સીધો કરું છું. જે માયરો છે જે માયરો છે એનામાં જરાય જીવ દેવા જેવું નહીં. આ બકરી જેવા મને આટલો માર્યો. અરે મોટા ભાઈ, તમે આ પેલા પહેલવાને કેમ આટલી ગાળો ભાંડો છો? ગાળો ભાંડવી હોય ને તો ભાભીને ભાંડો. ભાભીને કારણે તમારી આ હાલત થઈ છે. અરે બકી સુશીને ગાળો શું ભાંડવી? મારે તો આખી જ ભાંગી નાખી છે. પણ આ તારી ભાભીને વતાવી એટલે સાંજને લાલ કપડું બતાવવા જેવું છે. ક્યાં છો? ક્યાં ખોવાઈ ગયા છો તમે? ઓહો અહી બેઠા છો. શોધી શોધીને હું તો થાકી ગઈ. બોલો. વાત તો જાણે એમ કરે છે કે મારું ઘર રાષ્ટ્રપતિ ભવન હોય, આ સામે પડ્યો છે તો એ દેખાતો નથી. બો બોલ્યા બો બોલ્યા. હાલો આ માથે બાંધી દો. પેલા મોરા ફિલ્મમાં અક્ષય કુમારે માથે બાંધી હતી ને એ રીતે. એટલે તે મને કોઈ હિન્દી પિક્ચરના પ્રોડ્યુસરને વેચી માર્યો હીરો તરીકે? ના, તમારે છે ને વિલન બનવાનું છે. એ ના ના, વિલન નથી બનવું. ક્લાઇમેક્સમાં પછી બહુ માર પડે છે. આવો આપણે જે બસ સ્ટોપ પર નાટક કર્યું હતું ને એ ફરી પાછું કરવું પડશે, કેમ કે મારી વાત મારી જનતા સુધી પહોંચી જ નથી. એટલે પેલી છેડતી વાળો સીન ના ના મારાથી નહીં થાય. શું કહ્યું? નહીં થાય? કેમ તમને સમજાતું નથી? ભાઈએ ગુજરાતીમાં ના પાડી ને. તો હું છે ને બકી તારા ભાઈને હિન્દીમાં બોલું છું.
हिंदी में कहती हो तो मान लूंगा, क्योंकि हिंदी हमारी राष्ट्रभाषा है और मुझे राष्ट्रभाषा का अपमान अच्छा नहीं लगता है। वेरी गुड। सुशीला आओ। चीज बड़ी है मस्त मस्त तू, चीज बड़ी है मस्त मस्त तू, चीज बड़ी है मस्त तू, चीज बड़ी है मस्त मस्त। शू करे छे तू? छेड़ती। हवे जो हूँ शू करू छो? तारी पर बचाओ 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 बचाओ। शू थायो? અમારા શેરતી કરે છે નાલાયક, અને શરમ નથી આવતી આવી જાડી ભેંસ જેવી બાઈને છેડતા? એ એટલે કે હું એમ કહેતો તો કે તારે છેડવી હોય તો આને છેડ્યું છે ને? અરે મને જ છેડે છે તો વાંધો નહીં, છેડ છેડ છેડ। શું? એટલે કે હું એમ કહેતો તો કે આ નાલાયક મારા હાથે બચશે નહીં, એને જેલની હવા ખવડાવી છે। એ ચાલ, અરે પણ ચાલ, એક મિનિટ ઉભરો। સુશીબેન, આ ઇન્સ્પેક્ટર મુકુભાઈને લોકઅપમાં લઈ જઈ રહ્યો છે। તો લઈ જાવ આગળ ગુણવંતીબેન, તો જ મને પ્રસિદ્ધિ મળશે ને? તમને પ્રસિદ્ધિ ત્યારે જ મળશે જ્યારે આને પકડાવતા તમને કોઈ જોશે, એટલે આને રોકો હમણાં। મારે એમને મન ભરીને જોવા છે કે એમને મારી કઈ રીતે છેડતી કરી। તમારે એને મન ભરીને જોવાને કારણે મારા ઘરનું ડ્રમ ભરવાનું બાકી રહી જશે, અને આમે મારા ઘરે અડધો કલાક જ પાણી આવે છે। ચાલ, અરે ચાલ, ભાગી જાવ। ગુણવંતીબેન, તમે આ માટા જ માર્યા કરશો કે કઈ વિચારશો? પણ વિચારી લીધું। કહો કહો સુશીબેન, હા મારા ખ્યાલથી છે ને હવે ગુણિયો તેલ જ આપણી મદદ કરી શકે એમ છે। આવડી કઈ આઈટમ છે? આઈટમ નથી, માણસ છે। રાજકોટનો સૌથી મોટામાં મોટો ગુંડો છે। હા, પણ એ આપણી મદદ કરશે? આપણે એને છેડતીના પૈસા આપીશું ને? હા, તમારી વાત સાચી। હા, પણ એ ગુણવંતીબેન, એ ગુંડો મારા હાથનો માર ખાશે ખરો? આ ગુણિયા તેલ છે ને આખા રાજકોટમાં માર ખાવા માટે વખણાય છે। હા, તો તો જલ્દીથી એનો નંબર શોધી કાઢો અને એને અહીં બોલાવો। હા, હમણાં એટલા કાઢું છું। હે ગુણવંતીબેન, તમે આવા ગુંડાઓના નંબર રાખો છો? મોઢે છે ના, શું છે કે પોલીસ વાળાઓના ત્રાસથી બચવા માટે છે ને આવા નંબર રાખવા પડે। હા, હેલો। હા, કોણ? ગુણિયા તેલ। હા, તમે કોણ? હું ગુણવંતી। હા બોલો, શું કામ પડ્યું? આ છેડતી કરવાની છે, લાફો ખાવાનો છે અને લોકઅપમાં જવાનું છે। હા, તો પછી પૈસા તૈયાર રાખો અને ક્યાં અને કેટલા વાગે પહોંચવાનું છે એ કહો, હું અડધો કલાકમાં ત્યાં પહોંચું છું। એ હું તમને ટાઈમ નક્કી કરીને જણાવું છું। હા ભલે, હા ભલે, આવજો। એ શું છે આપણું કામ? હજી કેમ નતો આવ્યો? હે ભગવાન, થાકી ગઈ હું તો ઊભી રહી રહીને। હે ભગવાન, આજે એમના અગત્યના કાગળિયા આવવાના છે એટલે હું સુશીબેન સાથે ન જઈ શકી, પણ હું જાણું છું કે હું એમની સાથે નથી એટલે તું એમની મદદ કરશે જ। હા, હાલો। હા ગુણવંતીબેન। હા બોલો ગુણિયા ભાઈ। મેં તમને એક એવા ફોન કર્યો કે ગઈકાલે વાટી દાળના ખમણ વધારે પડતા ખાઈ લેવાથી મને જુલાબ છૂટી ગયા છે। દવા લેવા માટે તમે મને ફોન કર્યો? ડોક્ટરને ફોન કરવો જોઈએ ને। હવે એ કેવા ફોન નથી કર્યો, મેં તમને એ કેવા માટે ફોન કર્યો છે કે મારાથી આજે તમારું કામ નહીં થાય। કુદરતે મારી સાથે જે છેડતી કરી છે એના પછી મારાથી હવે બીજી કોઈ છેડતી થઈ શકે એમ નથી। અરે પણ એમ કેમ ચાલે? આમ પણ સુશીબેન તો નીકળી ગયા છે ક્યારના? નાના ગુણિયાભાઈ, તમારે જવું જ પડશે, જવું જ પડશે। ઠીક છે,
જાઉં છું. હા જાઉં છો ને તમે? હા જાઉં છું, પણ એની છેડતી કરવા નહીં, ટોયલેટમાં. હાય હાય, હે ભગવાન, આ સુશીબેન તે એકલા એકલા હું કરતા હશે. હે ભગવાન, થાકી ગઈ હું તો ઊભી રહી રહીને. अच्छे लगे आजकल की छमिया भी कमाल हो गई. देखा जो तुझे आज दिल में जगी तूफान टान ना टान ना टान ना. हाँ देखा जो तुझे यार दिल में बजी गिटार चल को हाथों से प्यार छाना है कैसा ये नशा रे आ रहा जीने का मजा रे. દ્રૌપદી કોઈ દિવસ સામે થી ચીરણ કરવા માટે આપતી નતી, આ સામે થી આપે છેડતા છેડતા. પણ એક મિનિટ, આ બીજો તાકો ઉપર થી મારો ભાઈ મોકલો છો તો નહીં ને? ઓ કેટલી વાર લગડ છે, સ્ટાર્ટ કર સ્ટાર્ટ. 1 2 3 યા આ રહા જીને આવદારે તરના ના તરના ના ના છેડતી કર. અરે રે મે તો ગયા રે દિલ બે જાય રે. સુશીબેન અરે શું થયો? સુશીબેન હું તમને એક એવા આવી છું કે પેલો ગુણિયા તેલા જ આવવાનો નથી. પાટીદારના ખમણ ખાઈને એને જાડા છૂટી ગયા છે. તો આ કોણ છે? કોણ છે તો? દુશાસન. આ દુશાસને કોઈ પાટીદારના ખમણ નથી ખાધા. હવે આજે આ દુશાસન આ દ્રૌપદીનું વસ્ત્ર હરણ કરશે. તમે આવી ગયા, લઈ જાઓ આ ગુંડા. જો છો આંખ મારે છે, જો ઇન્સ્પેક્ટર સાહેબ, લઈ જાઓ આને. ઉંગરા ને ઉંગરા લઈ જાઓ. અહીંયા ધર પડે અહીંયા. શું કામ? ઇન્સ્પેક્ટર સાહેબ, એને મારી છેડતી કરી છે. શું વાત કરો છો? એને તમારી છેડતી કરી છે? અરે હા, આ તો રાજકોટનો નંબર 1 ટપોરી છે. બેન, તમે તો મારી બહુ મદદ કરી છે. બોલો, તમારા માટે હું શું કરી શકું? માત્ર પ્રેસમાં જઈને આ માહિતી આપી દેજો, જેથી બીજી વાર કોઈ આવું કરવાની હિંમત ન કરે. ચોક્કસ, અને તો હું પ્રેસવાળા પાસેથી પ્રેસમાં જ લઈ જઈશ. બીજું કંઈ? બીજું કંઈ નહીં. અરે કંઈ નહીં શું? આપણે મુકુંદભાઈને છોડાવવા નથી? એ હા ગુણવંતીબેન, હું તો ભૂલી જ ગઈ. ઇન્સ્પેક્ટર સાહેબ, તમે એક ફેવર કરશો પ્લીઝ? હા બોલો ને. ઇન્સ્પેક્ટર સાહેબ, તમે જે પેલો છેડતી ચોરને પકડ્યો હતો ને, એને છોડી દો. તમે જરા પણ ફિકર નહીં કરતા, એને હું કાલે છોડી દઈશ. હાય હાય, છે કાલે? હા, જ્યાં સુધી કાનૂની કારવાઈના પેપરો તૈયાર ન થાય ને, ત્યાં સુધી અમારે એને અંદર રાખવો જ પડે. એ ચાલ, ઇજ્જતથી વાત કર ને. એ ચાલ, કહ્યું ને. એક મિનિટ. દેખો જો તુજે યાર દિલ મે બજી ગિટાર ટા 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 ટા. ગુણવંતીબેન, થેન્ક યુ. આ મેન્શન નોટ. હા પક્કીબેન, આલો. હા, અરે મોટાભાઈ નથી દેખાતા, ક્લિનિકે નીકળ્યા કે શું? ના ના, ક્લિનિકે જવાય ત્યારે નીકળે ને જ્યારે રાત્રે ઘરે આવ્યા હોય. એટલે મોટાભાઈ ગઈકાલ રાતના આવ્યા જ નથી, એટલે ભાભી સાથે રિટર્ન થયા જ નથી. તો નક્કી કઈ લોચો છે? કાઈ લોચો નથી. તો પછી મોટાભાઈ છે ક્યાં? જેલમાં. શું તમારા ખેલમાં તમે મોટાભાઈને જેલમાં મોકલી દીધા? બક્કી, ચિંતા કરવાની જરૂર નથી. આ તો મારા અને ગુણવંતી બેનના નાટક પ્રમાણે આ બધું થઈ રહ્યું છે. જોજે, સાંજ સુધી તારા ભાઈ છે ને આમ
મસ્ત રીતે આવી જશે. હા સુશી બેન, હા આવી ગયા આવી ગયા. ક્યાં છો? હવે એમ નહીં, હવે હા તમારા વખાણના સમાચાર પેપરમાં આવી ગયા. કહું છું આ જોજો ને, કિલોના ભાવમાં તમારા વખાણ છપાયા છે. ચીસા ચીસ ન કરો, મિસ્ટર ઇન્ડિયા નથી, મુકુંદ જ છું. મોટા ભાઈ તમારી આવી હાલત કોના કારણે થઈ? ભાભીના કારણે ને. હાસ તો. એટલે મારા ના પાડવા છતાં પેલા ઇન્સ્પેક્ટરે તમારા ઉપર હાથ ઉપાડ્યો? હજુ તો નહીં છોડ. સોરી સોરી. હા હા ખબર લઈ જ નાખો. આજે તો પોલીસ સ્ટેશન જઈને પેલાને નોકરીમાંથી જ કાઢાવી મૂકીશું. જાવું હોય તો જા, પણ પેલા સાંભળતી તો જા. ના હું નથી સાંભળવાની. મારા ના પાડવા છતાં એને તમારા ઉપર હાથ પાડ્યો છે? જવા દો મને, કેમ કે મારું લોહી ઉકળી રહ્યું છે. લોહી પર ઠંડુ પાણી રેડ ને સાંભળ. નથી સાંભળવાની, કેમ કે હું કોણ? સુશી સતાણી. હા અરે જાવું હોય તો જા, પણ પેલા નામ તો સાંભળી દીધે. મને કોણે માર્યો છે? કોણે? ખબર પડી કે તમે સુશી બેન ના ધણી છો. ટાઈમ પાસ માટે હું છાપું જોતો હતો. આ સુશી નો ફોટો જો એટલે હરખ પદુડું થઈ ગયો કે મેં ઇસકા પતિ હે. જેવી ખબર પડી મેં ઇસકા પતિ હે, મને પતાવી નાખ્યો, ધોઈ નાખ્યો. શું તમે પણ સુશીલા આવો. હાય હાય આ બહુ ખરાબ થયો, પણ કઈ વાંધો નહીં. આ તમારા સાજા થવાની છે ને, હું રાહ જોઈશ. તમે અઠવાડિયામાં તો સાજા થઈ જશો ને? કેમ આવું પૂછો છો? એમાં એવું છે ને, ક્યાં સુશી બેન ની પ્રસિદ્ધિ જોઈને છે ને, મને પણ આમ પ્રસિદ્ધ થવાની ઈચ્છા થઈ રહી છે. એટલે મારી એવી ઈચ્છા છે કે તમે હાજર થઈ જાવ ને, પછી આ છેડતીનું નાટક તમે મારી આરે.